મુદ્દાઓને સાંકળીને જોવામાં આવે. સીધું કોંગ્રેસ પર પ્રહાર કર્યો નરેન્દ્ર મોદીએ અને ખાસ કરીને વિકાસના લેખાજોખા આંકડાઓ સાથે દર્શાવ્યા. શું આ જે વાર છે તેને આપ કેટલી ધાર માની રહ્યા છો? જો ગદ્ય છે ને ભારતીય જનતા પાર્ટીને સારી ભાષામાં બોલવા માટે એ વર્ણાનુપ્રાસ શબ્દો મૂકી અને જનતાને અભિભૂત કરવા માટે કે પછી ભૂતકાળની વાતોને કઈ રીતે એની સારી વાત ન લેવી અને નબળી વાત કઈ રીતે મૂકવી અને એને વારંવાર રીતે જનતાની સામે પ્રપોઝ કરવી, આ વાત એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે અને પક્ષ પાસે બહુ વ્યવસ્થિત પડી છે. એટલા એ થકી જ માત્ર ને માત્ર સત્તામાં છે, બાકી એમાં કઈ નથી. હવે વાત મુદ્દો એ છે કે પ્રધાનમંત્રીશ્રી આ પાર્લામેન્ટની અંદર 125 કરોડની જનતાનું પ્રતિનિધિત્વ અને શિરમોર વ્યક્તિત્વ, એ જ્યારે પ્રધાનમંત્રી તરીકે બોલે છે ત્યારે માત્ર 125 કરોડ જનતા એ નથી સાંભળતી પણ પૂરું વિશ્વ સાંભળે છે. હું અહીંયા ખૂબ ગંભીરતાથી કહું કે આ શબ્દ એ નરેન્દ્ર મોદીના હોય તો અમને કોઈ તકલીફ નથી, કારણ કે એના સ્વભાવ પ્રકૃતિ એ સાથેની વાત છે. પરંતુ જે વડાપ્રધાનશ્રી જયારે પાર્લામેન્ટની અંદર જે આ શબ્દ બોલે ત્યારે આપણને હળાહળ દુઃખ થાય કે પ્રધાનમંત્રીશ્રી એને જે કટાક્ષથી વાત કરે, જે ગાંધી ફેમિલીની ઉપર વાર કરે, જે કોંગ્રેસ ઉપર વાર કરે, ત્યારે તમારે 125 કરોડની જનતાને 5 વર્ષ તમને આપ્યા છે. 5 વર્ષના બાદના 5 મુદ્દા, યુવાનોની બેરોજગારી, મહિલાઓની સુરક્ષા, કુપોષણથી પીડાતો આ 50% મહિલાનો વર્ગ, એજ્યુકેશનની અંદર મોંઘવારી, દેશના સીમાડા ઉપર લવ લેટર લખવાની વાતો અને વગેરે 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 વગેરે, પાકિસ્તાન ઉપર ઘણું બધું. પ્લીઝ તમે મેં તમને શાંતિથી સાંભળ્યા છો, ડિબેટ જો ચર્ચા કરવી હોય તમે પણ પૂરું શાંતિથી બોલજો, તમારે મન ફાવે મોદી સાહેબ બોલે એમ બોલજો, હું તમને ક્યાંય ડિસ્ટર્બ નહીં કરું. પણ મહેરબાની કરીને મને જે બોલવાની વાત છે, મુદ્દા પર આવો. આ વાત છે એ એમની જે પરિસ્થિતિ છે જે એને બોલવું પડે. આજે એને મોરારજી દેસાઈને યાદ કર્યા, આજે એમને જ્ઞાની જેલસિંહને યાદ કર્યા, આજે એને સરદાર સાહેબને યાદ કર્યા. તો આ બધા યાદ કરવા પાછળની એની બે વાત હતી, એક તો એની પોતાની વ્યક્તિગત પીડા અને એક એની પાર્ટીની પીડા. આમાં જનહિત દેશહિતની કોઈ શબ્દ પ્રયોગ એમાં નથી થતો. એનું તમને કારણ કહું, આજે ઇમરજન્સીને એને યાદ કરી, ઇમરજન્સીને શું કામ યાદ કરી છે એને? આજે ઇમરજન્સી હું એમ માનું છું કે દેશની અંદર એ ઇમરજન્સી કરતા 5 વર્ષથી અહીંયા 4 વર્ષથી અને ગુજરાતની અંદર 22 વર્ષથી ઇમરજન્સીના કોઈ શબ્દ ફરક નહીં મૂકવો તો ફેર નથી. માત્ર ને માત્ર વાતો કરી, શબ્દો મૂકી, શબ્દોની બેવડા કરી, વર્ણાનુપ્રાસ શબ્દો પર અને જનતા વચ્ચે અભિભૂત થવું, મુસ્લિમ ને હિન્દુ ને માઇનોરિટી ને મેજોરિટી ને, આજે નાના વર્ગને મોટા વર્ગને, આજે સીમાંત વર્ગને સીમાંત વર્ગને જુદા પાડી અને રાજનીતિ વચ્ચેની સ્પેસ જગ્યા કરવા માટેની જે નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર જે મુદ્દાઓ સામે આવ્યા છે તેને લઈને પણ વાત કરી છે. પણ વિદિતભાઈ